સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ આપણે કોઈ વસ્તુની ખરીદી કરવાની હોય કે કોઈ બીજા હેતુ માટે પૈસાની જરૂર હોય ત્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી પૈસા ઉછીના લઈએ છીએ સામાન્ય રીતે વાહન મકાન અભ્યાસ કે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે બેંક કે કોઈ ધિરાણ આપણી સંસ્થા કે વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લઈએ છીએ આ સગવડ પૂરી પાડવા બદલ બેંક અન્ય ધિરાણ સંસ્થા કે વ્યક્તિ વધારાનો વાર્ષિક ચાર્જ વસૂલ કરે છે જે આપણે લીધેલ પૈસા ઉપરાંત આપણે ચૂકવવો પડે છે આ વધારાનો વાર્ષિક ચાર્જ એટલે સાદું વ્યાજ હવે સાદું વ્યાજ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીં આપણે જોઈએ કે યથાર્થભાઈને બાઇક ખરીદવા માટે કેટલાક પૈસાની જરૂર છે તે એક બેંકની મુલાકાત લે છે બેંકમાં તે મેનેજર પાસે જઈને પૂછપરછ કરે છે અને બેંક મેનેજર તેમને માહિતી આપે છે હવે આપણે આગળના વાર્તાલાપ દ્વારા સાદા વ્યાજની સમજ મેળવી યથાર્થભાઈ તમારે કેટલા નાણાંની જરૂર પડશે લગભગ રૂપિયા પચાસ હજારની જરૂર પડશે મેનેજર સાહેબ બરાબર છે તો તમારા માટે મુદ્દલ રૂપિયા પચાસ હજાર થશે એટલે મેં જેટલા રૂપિયાનું કરજ લીધું તે મુદ્દલ ગણાય એમ જ ને હા બરાબર સમજ્યા તમે આ રકમ તમે કેટલા સમયમાં ભરપાઈ કરી શકશો ત્રણ વર્ષમાં ભરપાઈ કરી દઉં તો ચાલે તો પછી તમારા માટે ચૂકવણીની મુદત ત્રણ વર્ષ થાય હવે બેંકના નિયમ અનુસાર તમારા મુદ્દલ એટલે કે પચાસ હજાર પર નવ ટકા વ્યાજ ગણવામાં આવશે વ્યાજ આ વ્યાજ એટલે શું સમજાવું છું તમને યથાર્થભાઈ અમારી બેંક તમને જે નાણાં ઉછીના આપે છે તે બદલ વધારાનો ચાર્જ એટલે વ્યાજ અહીં નવ ટકાનો દર એટલે જો તમે સો રૂપિયા લીધા હોય તો તેના પર રૂપિયા નવ વધારાનો ચાર્જ થાય હવે સમજાયું વ્યાજ એટલે ઉછીના પૈસા પરનો વધારાનો ચાર્જ હમ બરાબર હવે હું તમને ત્રણ વર્ષને અંતે તમારે વ્યાજ પેટે કેટલી રકમ ચૂકવવી પડે તે ગણતરી પણ બતાવી દઉં છું અહીં પચાસ હજાર રૂપિયા ઉછીના લઈએ છીએ તેથી મુદ્દલ જેને પી વડે દર્શાવાય છે તે પચાસ હજાર થશે વ્યાજનો દર વાર્ષિક નવ ટકા જેને આર વડે દર્શાવાય છે અને મુદત જે સમયગાળા માટે તમે ઓછીના પૈસા લીધા છે તેને ટી વડે દર્શાવીએ તે તમારા માટે ત્રણ વર્ષ થશે તેને ગણતરી કરીએ તો આઈ એટલે કે વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો હવે ત્યાં જે ધિરાણની રકમ વ્યાજનો દર અને મુદતની કિંમતો મૂકીએ તો આ પ્રકારે સમીકરણ થશે અને ગણતરી કરતાં ગણતરી કરતાં તમારે એક વર્ષના અંતે રૂપિયા તેર હજાર પાંચસો ચૂકવવા પડશે યથાર્થભાઈ તમારે ત્રણ વર્ષને અંતે વ્યાજ પેટે રૂપિયા તેર હજાર પાંચસો ચૂકવવાના થશે સારું શું તમે મને જણાવી શકશો કે ત્રણ વર્ષના અંતે મારે કુલ કેટલી રકમ જમા કરવાની થશે હા ચોક્કસ જણાવી દઉં તેની ગણતરી પણ તમને બતાવી દઉં અહીં મુદ્દલ પચાસ હજાર રૂપિયા છે વ્યાજ આપણે ગણતરી કરી તેમ રૂપિયા તેર હજાર પાંચસો છે અને વ્યાજ મુદ્દલ એટલે કે ત્રણ વર્ષને અંતે જમા કરાવવાની કુલ રકમ જેને એ વડે દર્શાવીએ છીએ તે હું તમને સમજાવું કે તમારે કેટલા ચૂકવવાના થશે તેમાં સૂત્ર પ્રમાણે ગણતરી કરતાં એ બરાબર પી વધતા આઈ કિંમતો મૂકીએ પીની કિંમત એટલે કે મુદ્દલ પચાસ હજાર છે અને વ્યાજ તેર હજાર પાંચસો છે માટે વ્યાજ મુદ્દલ તેસઠ હજાર પાંચસો રૂપિયા થશે આમ તમારે ત્રણ વર્ષના અંતે કુલ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા ચૂકવવાના થશે સારું મેનેજર સાહેબ સરસ આ રીતે વ્યાજની ગણતરી કરતી વખતે આપણે નીચેના મુદ્દા સમજવા જરૂરી છે જે આપણે અહીં ઉદાહરણમાં જોયા અહીં નીચે પણ તેની યાદી આપેલ છે સૌ જે રકમ ઉછીની લેવામાં આવે છે તેને મુદ્દલ કહેવાય છે તેને પી વડે દર્શાવાય છે મુદ્દલ પર વાર્ષિક જે વધારાનો ચાર્જ લેવામાં આવે છે તેને વ્યાજનો દર કહેવાય છે તેને આર વડે દર્શાવાય છે રકમ જેટલા સમય માટે ઉછીની લેવામાં આવે છે તેને મુદત કહેવાય છે તેને ટી વડે દર્શાવાય છે અને મુદતને અંતે વ્યાજ સહિત જે રકમ ચૂકવવામાં આવે છે તેને વ્યાજ મુદ્દલ કહેવાય છે તેને એ વડે દર્શાવાય છે